અમદાવાદમાં બોપલ ઘુમા શીલજના લોકો માટે મોટા સમાચાર. ઔડામાં ઔડા દ્વારા સિંધુ ભવન શીલજ જંકશન પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ઓવરબ્રિજની કામગીરી અગાઉ આરસીસી રોડ બનાવાશે. બ્રિજની બંને તરફના સર્વિસ રોડ પર આરસીસી રોડ બનશે. રોડની કામગીરી શરૂ કરવા માટે ડાયવર્ઝન આપવા માટે રજૂઆત થઈ છે. શહેર પોલીસ કમિશનરને ડાયવર્ઝન મુદ્દે રજૂઆત કરાઈ છે. ટ્રાફિકને અડચણ ન થાય એ બાબતના પગલાં લેવા માટે જાણ કરાઈ છે. આગામી સપ્તાહથી સર્વિસ રોડ આરસીસીની કામગીરી શરૂ થશે. બ્રિજની કામગીરી દરમિયાન સર્વિસ રોડ પર ભારણ વધશે. બ્રિજનું કામ આપણે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે જ એ ટ્રાફિકને સાઈડના સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાનો થાય છે. જે છેલ્લા લગભગ 3-4 વર્ષમાં ઔડાએ જે રિંગ રોડ ઉપર ફ્લાયઓવર બ્રિજના કામ કર્યા તો એમાં સર્વિસ રોડની જે ડિઝાઇન હોય એ ભારે વાહનોની એ ક્ષમતાનું વહન કરી શકે એવી સ્વાભાવિક રીતે ન હોય. એટલા માટે આ વખતે અમે નવું એક કન્સેપ્ટ લઈને આપણે આવ્યા છીએ કે જેથી બ્રિજના સમગ્ર નિર્માણ કાર્યના સમયગાળા દરમિયાન જે ભારે વાહનોનું ડાયવર્ઝન કરવું પડે એ સર્વિસ રોડ પણ એ જ ક્ષમતા મુજબના હોય. શહેરમાં વિવિધ ક્ષેત્રો ઉપર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ટ્રાફિકનું ભારણ હળકું થાય. આ જ પ્રકારનો બ્રિજ જે છે તે શીલજ પાસે બનાવવામાં આવશે. અત્યારે હાલ જોઈ રહ્યા છો કે બપોરનો સમય છે, ટ્રાફિક જે છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. જો કે અહીંયા બ્રિજ નિર્માણ થશે. બ્રિજ નિર્માણ થાય તે પહેલાં જે સર્વિસ રોડનો વિસ્તાર જે છે ત્યાં જે આરસીસીનો રોડ જે છે તે બનાવવાની જહેમત જે છે તે કરવામાં આવશે. અત્યારે હાલ આ પ્રકારનો નકશો જે છે તે ઔડા દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઔડા જે છે તે સર્વિસ રોડ ઉપર પણ આરસીસી રોડ જે છે તે તૈયાર કરશે જેથી કરીને ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થાય તો રોડની ગુણવત્તા જે છે તે જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરશે. મહત્વનું એ છે કે ભારે વાહનો જે છે તે બ્રિજ નિર્માણ કરવાના સમયે પસાર થતા હોય છે જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે અને સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે. ભારે વાહનોના પગલે રોડ જે છે તે વારંવાર ડેમેજ થતા હોય છે ત્યારે આ પ્રકારના ડેમેજ રોડ ન થાય તે માટે આરસીસી રોડ જે છે તે તૈયાર થશે અને ટ્રાફિકનું ભારણ હલકું થાય તે માટે બ્રિજ નિર્માણ કરવામાં પણ આવશે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે. સમા વિસ્તારના હાલાકી ભોગવતા રહેવાસીઓ MGVCL કચેરીએ પહોંચી ગયા. સાદા મીટરમાં 2 મહિને 1500 થી 2000 રૂપિયા બિલ આવતું હતું, જ્યારે સ્માર્ટ મીટરના લીધે 15 દિવસમાં 6000નું રિચાર્જ કરવાનો વારો આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, જેથી મહિલાઓ સહિત લોકો MGVCLની ઓફિસે જઈ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો અને જૂના મીટર પાછા લગાડવાની માગણી કરી. મેસેજ તો કોઈ આવ્યો નથી, એની પહેલા લાઇટ બિલ કાપી નાખ્યું, મતલબ લાઇટ કપાઈ ગઈ. હવે અહીંયા આવીને પૂછ્યું તો મેં કીધું અહીંયા મેસેજ તો આવ્યો નથી, કંઈ આવ્યું નથી. ઉપરથી ફોન કર્યા તો મેસેજ આવશે, મેસેજ આવ્યો એટલે કપાઈ ગયો. મને કહે તમે 2000 ભરી દો, હવે 2000 ભરી દીધા બરાબર, તો હજી બી મેસેજ આવ્યો નથી. આતર કપાઈ જાય તો પાછા એ કહેશે હજી મેસેજ આવશે, એટલે મેસેજની રાહ જોતું જ રહેવાનું. અમારે તમે કહેવાય 2000 ભરતું જ રહેવાનું. સ્માર્ટ મીટર નો વિરોધ છે. સ્માર્ટ મીટર લઈ જાઓ, જૂના મીટર પાછા આપી જાઓ. અમે 2 મહિને આપતો બિલ તો બી ભરશું, પણ આ રોજનું રિચાર્જ અમને પોસાતું નથી. અમારી પાસે પૈસા છે નહીં, એટલા અમારી પાસે એટલી કઈ ફેક્ટરીઓ નહીં તો તમારે જો પૈસા આવે ને અમે તમને ભજા કરીએ. હું ભાડા મકાન માં રહું છું, આજે 4000 ભાડું ભરું કે પછી 10 દિવસ ના મેં 2000 3000 લાઇટ બિલ ભરું. મારે ઘર કામ કરવાના, છોકરીઓ બનાવવાની કે પછી લાઇટ બિલ ભરવાના, ક્યાંથી કાઢવાનું? સરકાર તો બધા નિયમો કાઢે છે. હે, છોકરા બનાવીએ કે પછી 10 દિવસના 3000 લાઇટ બિલ ભરીએ? લગ્ન કૌભાંડનો સૌથી મોટો ખુલાસો. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી અને રેલો ક્યાં સુધી છે એ હવે તપાસનો વિષય છે. અરવલ્લીના ભિલોડામાં ટાકાટુકા ગામ સુધી આ રેલો આવ્યો છે. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ ખુલાસો કર્યો છે. ટાકાટુકા ગામના યુવકે બોગસ નોંધણી કરાવ્યાનો આક્ષેપ કર્યો. પંચમહાલમાં ભદ્રાલા ગામમાં નોંધણી કરાવ્યાનો દાવો કર્યો છે. યુવકે યુવતીની ગેરહાજરીમાં બોગસ લગ્ન નોંધણી કરાવી, તલાટીએ 20,000 લઈને લગ્નની બોગસ નોંધણી કરાવી. યુવતી ગેરહાજરીમાં બોગસ સાક્ષી અને બોગસ નોટરી કરાવી હોવાનો આક્ષેપ થયો. યુવતીના મામાએ ન્યૂઝ 18 પર મોટા ખુલાસા કર્યા છે. એક જ પદ્ધતિથી 6 મહિનામાં 500 થી વધુ બોગસ નોંધણી થઈ રહી હતી.
ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ સામે આવ્યું તેના તાર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ફરિયાદી છે, જે આ સમગ્ર મામલાના ફરિયાદી છે, તેઓ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયા છે. દિનેશભાઈ પરમાર આપણી સાથે છે, આપણે ભિલોડા તાલુકા ખાતે છીએ. દિનેશભાઈ, ખાસ કરીને જે લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, એ કૌભાંડ તમે જે પ્રકારે બહાર લાવ્યા અને જે પ્રકારે ફરિયાદ કરી છે, શું કહેશો? પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં જે બોગસ લગ્ન નોંધણીનું જે બહાર આવ્યું છે, કૌભાંડ બહાર આવ્યું છે, ધાકધમકી આપી ડરાવીને અપહરણ કરીને એની જોડે ખોટા બોગસ કોર્ટ મેરેજ કરેલા છે. આ અંગે ગઈકાલે ભદ્રાલા ગામે ગયો હતો અને ત્યાં તપાસ કરતાં ખબર પડી કે આ જે સર્ટિફિકેટ છે સદંતર ખોટું છે. શું શું ખોટું લાગ્યું તમને આમાં, સાક્ષીની તમે વાત કરી, શું શું ખોટું લાગ્યું? કારણ કે તમે કહો છો કે દીકરી ક્યાંય ગઈ જ નથી, ઘરે જ રહી છે, તો ગેરહાજરીમાં કેવી રીતે શક્ય બની? દીકરીને મમ્મીએ દીકરીને પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામે કેવી રીતે ગઈ, તો દીકરીએ સદંતર એને ના પાડી દીધી કે આ ભદ્રાલા ગામે દીકરી ગઈ જ નથી. દીકરી અગર ત્યાં ગઈ જ નથી તો પછી આ લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું? એમાં કયા પુરાવાના આધારે સર્ટિફિકેટ બન્યું છે? એમાં સોગંદનામામાં સહીઓ કોની છે? એમાં મહારાજ ગોરમહારાજમાં કોણ છે, ગોરમહારાજ કોણ છે, એ અંગેની પૂરી તપાસ થવી જોઈએ. ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ, તો આપે જોયું કે આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું. બોગસ સાક્ષી, બોગસ નોટરી અને ઓરિજિનલ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ મળી જાય, તો બોગસ લગ્ન કૌભાંડમાં વધુ એક ખુલાસો આવ્યો છે. અંબાજીના દાંતાના શખ્સે પણ નોંધણી કરાવી હતી. પંચમહાલના ભદ્રાલા પંચાયતની અંદર જ આ નોંધણી કરાવી હતી. હવે તપાસનો ધમધમાટ ધાગડિયા વાસ સુધી પહોંચવાનો છે. આજે એક લગ્ન નોંધણીની બાબત લઈએ છીએ, જે દાંતા તાલુકાનું ધાગડિયા ગામ છે. ધાગડિયાના એક શખ્સ જે સોમાભાઈ કબીરભાઈ વેગડિયા, પોતાની લગ્નની નોંધણી પણ આ પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામે કરવામાં આવી છે. ચોક્કસપણે ક્યાંક એવું જાણવા મળી રહ્યું છે કે આ જે છોકરા છોકરીઓ જે છે એ ક્યાંક પોતાના માતા પિતાને છાને રહે અને દાંતા તાલુકો છોડી છે પંચમહાલ જિલ્લામાં કરાવ્યું છે. અને આપણે બતાવવા માગીશ કે દાંતા તાલુકાનો ઊંડાણવાળો વિસ્તાર જે છે એ ધાગડિયા ગામ છે અને આ ધાગડિયા ગામના વતની હોવાના લીધે અને આટલા દૂર જઈ અને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ ન હોવાનું પણ પ્રતીતિ થઈ રહી છે અને ત્યાં પૈસાના જોરે માત્ર એક નોંધણી થઈ હોવાનું કેટલાક ખુલાસા થઈ રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે. અને હાલ તબક્કે જે રીતે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે અને જે તપાસનો વિષય લઈ અને આ ધાગડિયા સુધીની તપાસ પહોંચે તેવું પણ લાગી રહ્યું છે. અને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક બારોબાર આ નોંધણી કરાવી, કાં તો વિદેશ જવાનો પ્લાન હોય કે અન્ય કોઈ મતલબથી આ નોંધણી આટલા દૂર જઈને કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ધાગડિયા, દાંતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની. આ પંચાયતમાં ગ્રામજનો કરતા અન્ય શહેર અને રાજ્યના લોકોના આંટાફેરા ખૂબ વધારે હોય છે, જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. પરિવારના ડરથી ભાગીને પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખેડાઓ માટે આ ભદ્રાલા ગ્રામ પંચાયત ફેવરિટ ડેસ્ટિનેશન છે, કેમ કે અહીં અનેક લોકો આવ્યા અને લગ્ન કરીને પણ ચાલ્યા ગયા. એ પણ એક કે બે નહીં, પરંતુ 500 જેટલી બોગસ નોંધણી સામે આવી છે. નવેમ્બર માસમાં તો એક જ મહિનામાં 100 જેટલી લગ્ન નોંધણી કરાયાનું સામે આવ્યું. તત્કાલીન તલાટી પીએમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારા ધોરણોને નેવે મૂકી 500 લગ્ન નોંધણી કરાવી હોવાનું સામે આવતા તલાટીની બદલી કરી દેવામાં આવી. આ બાબત અંગે સ્થાનિકો દ્વારા અને લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ટીડીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખોટા આધાર પુરાવાના આધારે આ બોગસ નોંધણી કરવામાં આવી હતી. ઘટસ્ફોટ તો ત્યારે થાય છે કે આ લગ્ન નોંધણીના માત્ર 70% જ રેકોર્ડ મળી આવ્યા છે. બાકીના અન્ય ડેટામાં અન્ય મોટા મોટા ખુલાસા પણ થઈ શકે છે. હવે લગ્ન માત્ર ગુજરાતના જ લોકો નહીં, અન્ય રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એવા અન્ય પ્રાંતના લોકો લગ્ન માટે અહીંયા આવી રહ્યા છે. જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડીને અથવા તો ભાગીને લગ્ન કર્યા હોય તે આ ભદ્રાલા ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી. એવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજૂઆતો કરી અને આ મામલે હવે તપાસ શરૂ થઈ હતી. તેનાથી પણ મોટી વાત તો એ છે કે સ્થાનિકો કહે છે કે આ મંદિરે આવું કંઈ જ નથી થતું, અમે દિવસમાં 4 વખત મંદિરે આવીએ છીએ, આ મંદિરને અને ગામને બદનામ કરી રહ્યા છે. તો વાલીઓ પણ કહે છે કે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ. ત્યારે સવાલ અહીંયા એ ઉઠે છે કે નીતિ નિયમો સાથે ક્યાં સુધી રમત રમતા રહેશે અહીંના લોકો? બોગસ લગ્ન કૌભાંડ થઈ રહ્યા છે, નોંધણી થઈ છે એ હકીકત છે,
ત્યારે હવે શું પગલાં લેવાશે? 70% જ રેકોર્ડ કેમ મળ્યો? બાકીના રેકોર્ડ કોની પાસે છે? કેવી રીતે અહીંયા નોંધણી થતી હતી? કોના પાપે થઈ રહી હતી? શું નોંધણીનો અન્ય ક્યાંય પણ રિપોર્ટ થતો હતો કે કેમ? આ અંગે પણ મોટો સવાલ છે. હવે તપાસ થાય ત્યારે આ લોલમલોલ છે એ બહાર આવશે. ક્યાં સુધી આ પ્રકારની લોલમલોલ તંત્ર દ્વારા ચાલતી રહેશે? તો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટા ખુલાસા થયા. ભદ્રાલાના તત્કાલીન તલાટીનું મોટું કારસ્તાન જોવા મળ્યું. ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી પુરાવાને કબજે લેવાયા. લગ્ન નોંધણી રજિસ્ટર, નોંધણી પુરાવા કબજે લેવામાં આવ્યા. અન્ય તલાટી અને સ્ટાફની મદદથી તપાસનો ધમધમાટ શરૂ થયો. 571 લગ્ન નોંધણીના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. શહેરા TDOએ તપાસ શરૂ કરી દીધી છે, તો ડેપ્યુટી DDOને પણ રિપોર્ટ સોંપવામાં આવશે. તત્કાલીન તલાટીએ જ્યાં ફરજ બજાવી ત્યાં તપાસ થઈ શકે છે. ગુજરાત અને અન્ય રાજ્યોના અરજદારોએ પણ ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરી ખાતે લગ્નની નોંધણી કરાવી છે. તપાસ બાદ જ હવે આ કથિત કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે.